નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 7માં ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જેની ચર્ચા કરતા હતા, તો એમાં ભાગ 6 અને સ્વાધ્યાય આપણું 2.2. તો એમાં અત્યાર સુધીમાં આપણે ચાર દાખલા સુધીને જોઈ ગયા હતા કે જેમાં આપણે છેલ્લે ચર્ચા કરી હતી દાખલાની અંદર. તો એમાં કંઈક એવું હતું કે કોઈ એક ભાગ લખેલા હોય, એટલે અપૂર્ણાંક સંખ્યા લખેલી હોય, તો એ નીચેના ચિત્રની અંદર એનો આપણે ભાગ દર્શાવવાનો હતો, એટલે કે આપણે એને રંગપૂર્ણી જેવું કંઈક કરેલું હતું. બરોબર છે, એ તમને યાદ હશે. હવે એનાથી આપણે આગળ વધીએ અને દાખલા નંબર 5 તો એમની અંદર આપણને એવું કીધું કે શોધો. શું કરવાનું કીધું છે? શોધો. શું શોધવાનું? એવું તો કાંઈ કીધું? ઓકે, હા કીધું જ છે આપણે. આની અંદર શું કીધું છે જોઈએ. એ દાખલો એનું પેલું 24 અને બીજો 46, દરેકના એક દૂતીયાંશ ભાગ કરવાના છે. શું કીધું આપણને? 24 અને બીજો 46, દરેકના એક દૂતીયાંશ. હવે એમાં પેલો દાખલો 24ના એક દૂતીયાંશ, એટલે એકના છેદમાં 2 ભાગ કરવાના. હવે 24ના એકના છેદમાં 2 ભાગ કરવા એટલે શું કરવાનું? તો કે 24 એને ગુણ્યા 1/2. હવે ઉપર નીચે છેદ ઉડે છે કે નહીં જોઈ લેવાનું. તો અહીંયા દેખાય છે કે 24ના ભાગ પાડો તો 12 × 2 = 24 થાય, એટલે આ 2 અને આ 2 ઉડી ગયા. હવે કંઈ નહીં, વધેલા છે એને આપણે આમ લખીએ. તો 12 અહીંયા વધ્યા, આ ગુણાકારના ગુણાકાર 1/1 વધ્યા, બાકીનું બધું પૂરી ગયું છે. તો 12 × 1 = 12, આ તમારો જવાબ. હવે એની અંદર આપણો બીજો દાખલો આપ્યો છે 46ના એક દૂતીયાંશ ભાગ કરવાના છે. તો જોઈએ હવે એની અંદર, જેમ કે 46 એને ગુણ્યા 1/2. હવે તો કે ઉપર નીચે ભાગ ઉડતા હોય તો ઉડાડવાના. હવે જુઓ આ 46 છે, એના ભાગ પડે જ છે. 46 કેટલા દૂ 46 થાય? તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 23 દૂ. અથવા તો આમ ન આવડતું હોય તો ભાગાકાર કરી લેવાનો. માન લો અહીંયા 46 / 2 કરો 2 × 2 = 0, પછી તેરો ચબડો 2 × 3 = 6, તો જવાબ આવ્યો 43. બરોબર છે. આ 2 × 2 = 23 / 23 અને ગુણ્યા 1, તો વધ્યા કેટલા? 23 × 1 = 23. આ એવો જવાબ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આવી રીતના બાકીના જે એના દાખલા છે એમાં પણ આવી જ રીતના કરવાનું છે. જેમ કે બીજો દાખલો છે એમાં રકમ આપી છે અહીંયા 18 અને પછી બીજી રકમ આપી છે 27, એ દરેકના કેટલા? 2/3 ભાગ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આવડે જ કે પેલા શું કરીએ, 18 ના 2/3 એવું કરશો પછી એનો જે જવાબ આવે એ. પછી એવી રીતના અહીંયા આપ્યા હતા 27 ના 2/3, પછી એમાં ઉપર નીચે ભાગ ઉડાડવાના, જે આવે એ જવાબ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના સેમ આના જ જેવા દાખલા છે. કેવા છે? આના જેવા જ. કેટલા દાખલા છે અહીંયા એને હું હોમવર્કની અંદર તમને લખી આપું છું, એટલે કે આ વિડીયોમાં આપણું જે હોમવર્ક છે એ અહીંયા સાથે સાથે લખતો જાઉં છું. 5માનો બી, સી અને ડી આ 3 દાખલા તમારે જાતે કરવાના છે. બરોબર છે. હવે જોઈએ ને, દાખલા નંબર 6
गुणाकार करी मिश्र अपूर्णांक में दर्शावो। गुणाकार करी मिश्र अपूर्णांक में दर्शावो आवो आपने कीधेलू छे। हवे एनो पेलो दाखलो ए त्रण गुणिया पांच पूर्णांक एक ना छेद में पांच। तो सौ प्रथम विद्यार्थी मित्रों शू करीशु आनी अंदर, तो आ दाखलानी अंदर सौ प्रथम तो तमारे जे तमने मित्र संख्या आपेली छे ए मित्र संख्या ने तमारे सेमा फेरवानी छे तो के अपूर्णांक ने अंदर फेरवानी रहे छे। तो अपूर्णांक ने अंदर फेरवता तमने आवड़े ज छे, केवी रीतना फेरवशो तो के आ पांच नो गुणाकार पांच साथे एटले के पच्चीस 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 एमा अंश उमेरी देवानो पच्चीस ने एक छवीस एना छेदमा पांच छेदमा होय छेदमा पाछा मूकी देवाना। હવે વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું કે આમ કોઈ ભાગ હાલતા નથી ને, આમ કાંઈ ઉડતા નથી ને, જો ઉડતા હોય તો ઉડાડી દેવાના, અહીંયા કાંઈ એવું ઉડતું નથી, તો શું કરીશું? તો કે ઉપર નાનો ગુણાકાર છવ્વીસ તરી અઠ્યોતેર છેદમાં પાંચ। હવે તો કે હવે કઈ નહીં, આપેલી સંખ્યા છે એને છેલ્લે આપણે શું કીધું, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની છે। હવે આ સંખ્યા છે એને મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે શું કરીશું આપણે, તો કે ભાગાકાર। કેવી રીતના ભાગાકાર? તો કે આવી રીતના અઠ્યોતેર એને ભાગ્યા પાંચ, પાંચ એકુ પાંચ, બાદ બાકી એટલે બે, ઉપરથી ઉતેરો આંકડો પાંચ પચીઓ પચીઓ પચીસ, પાંચમાં આઠમાંથી પાંચ જાય તો ત્રણ, બેમાંથી બે જાય શૂન્ય। હવે હવે આને તમને ફેરવતા આવડે છે, ઊંધી ઘડિયાળ ફેરવવાની, પાંચને અહીંયા લઈ આવવાના, ત્રણને ઉપર લઈ આવવાના અને પંદરને પાંચની જગ્યાએ લાવું, થાય પંદર પૂર્ણાંક ત્રણ પંચમાંઉત। તો આ હતી આપણી સંખ્યા। તો આવી રીતના જેમ કે પેલા શું કર્યું તો કે મિત્ર સંખ્યા છે અપૂર્ણાંકમાં ફેરવી, પછી એવું જોવાનું કે ઉપર નીચે કોઈ છેદ ઉડતા નથી ને, કોઈ એવી સંખ્યા વડે કે જે બંનેને ઉપર નીચે સરખી સંખ્યા વડે ભાંગી શકાય છે કે નહીં એ ચેક કરી લેવાનું। પછી હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ પડે તમે કે છવ્વીસ, તેર દૂ છવ્વીસ થાય, પરંતુ તેર અને બે એને આપણે ઉડાડવા કેની સાથે, નીચે તો કોઈ એવી સંખ્યા છે નહીં એટલે એમ ચેક કરવાનું છે। પછી તો કે આનો ગુણાકાર કર્યો, ગુણાકાર કરી પાંચના પાંચ એમને રેખા, પછી સીધી એને મિત્ર અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું। હવે આની આની અંદર હજી એક બીજો દાખલો કરાવી દઉં છું, ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ ગુણ્યા છ। તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે આ કેવી છે, મિશ્ર, શેમાં ફેરવશું એને અપૂર્ણાંકમાં, ચાર તરીને બાર, બારમાં એક ઉમેરો તેર, ચારના ચાર એમને ગુણ્યા છ। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે આ ચાર છે એના ભાગ પડે, કેટલા ભાગ પડે તો કે બે દૂ ચાર, પછી આ છ છે એના ભાગ પડે બે તરી છ, એટલે આ બે બે ઉડી ગયા, બરોબર છે? હવે જે સંખ્યા વધી એ લખો, આ તેરના તેર એમને છેદમાં આ વધ્યા કેટલા, તો કે બે ગુણ્યા કેટલા વધ્યા અહીંયા માત્ર ત્રણ, હવે કાંઈ ઉડતું નથી કાંઈ નહીં, આનો ગુણાકાર તેર તરી ઓગણચાલીસ ના છેદમાં બે, હવે આ સંખ્યાને શેમાં ફેરવવાની છે તો કે ફરી પાછી એને મિત્રમાં ફેરવવાની છે। તો આને ફરી પાછી આમ મિત્રમાં ફેરવો, અહીંયા જવાબ આવશે જવાબ આવશે ઓગણીસ પૂર્ણાંક એકના છેદમાં બે, ઓગણીસ પૂર્ણાંક એકના છેદમાં બે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જેમ આમાં કહ્યું તો એવી જ રીતે ફરી પાછળનો ભાગાકાર કરો એટલે જવાબ આવે ઓગણીસ પૂર્ણાંક એકના છેદમાં બે। તો આવી જ રીતના દાખલો છ, દાખલા નંબર છ, એના બાકીના દાખલા છે જેમ કે બી
सी डी अने एफ आ तमारे जाते गणवाना छे बराबर छे। जो आ एना जेवा उदाहरण छे बधा ज आ न ज जेवा दाखला आपेला छे। હવે ફરી પાછું આવ્યું શોધો, શું શોધવાનું કીધું છે? તો કે એ દાખલો જોઈએ, એમાં પેલો 2.34 અને 4.2/9 બંનેના 1/2 2 જોઈએ આનો પેલો દાખલો। હવે એની રકમ થાય 2.3/4 ના કેટલા ભાગ કરવાના કીધા આપણને 1/2 એટલે કે ના 1/2 બરોબર 1/2 તો આના 1/2 એટલે શું? તો કે 2.3/4 × 1/2 હવે થઈ ગયું આને જેવું છે, એકદમ સરળ। શું કરીએ આ મિત્ર? સૌ પ્રથમ એને અપૂર્ણાંકમાં 4 × 2 8, 8 × 3 11, 1/4 × 1/2 ઉપર નીચે ઉડે છે, નથી ઉડતા કોઈ પણ જગ્યાએ, કઈ વાંધો નહીં, સીધો ગુણાકાર 11 × 1 11 અને 4 × 2 8। હવે આને ફરી પાછું મિશ્રમાં ફેરવશું, અશુદ્ધ અપૂર્ણાંક છે તો 8 × 1 8 અને ઉપર વધે 3 છે, તો 1.3/8। હવે આની અંદર ફરી પાછો બીજા નંબરનો દાખલો, 4.2/9 ના 1/2। હવે આના ભાગ પાડો તો 4.2/9 × 1/2 મિત્ર કયા પૂર્ણાંકમાં ખાલી ફેરવો? 9 × 6 = 36, 36 × 2 38/9 × 1/2। હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું થઈ શકે છે? તો કે ભાગ પડે છે, શું પડે આ? તો કે 19 × 2 38 એટલે આ 2 2 ઉડી જાય, તો અહીંયા વૈધા 19 × 9 આ 1 ને લખવાની જરૂર નથી, વળી આને મિશ્રમાં ફેરવો તો કે 9 × 2 18, 2.1/9 આવી મિશ્ર સંખ્યા આવે। તો આ હતો દાખલો 7નો બીજો। એવી જ રીતના હજી આનો નાનો દાખલો છે, દાખલો 7 એનો બી, જે તમારે હોમવર્કની અંદર ગણવાનો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે પછી આગળ જોઈએ, દાખલા નંબર 8, વિદ્યા અને પ્રતાપે પિકનિક માટે ગયા હતા, તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું, તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું, તો વિદ્યાએ કેટલું પાણી પીધું? પ્રશ્ન નંબર 1, કે પેલા તો શું લખશું? બોટલમાં રહેલ કુલ પાણી 5 લિટર
છે. હવે એમાંથી વિદ્યાએ પીધેલું પાણી કેટલું છે? બે પંચમાંશ પાંચ. બરોબર છે. તો હવે આપણે વિદ્યાએ પીધેલું પાણી કેટલું કહીશું? આ તો એનો શું આપ્યો હતો? ભાગ હતો. કેવી રીતે નક્કી કરશું વિદ્યાર્થી મિત્રો? તો એમાં માટે આપણે કુલ કેટલું હતું? ઓકે, પાંચ. એમાંથી કેટલામાં ભાગનું પીધું? તો કે બે પંચમાંશ ભાગનું પીધું. તો પાંચ પાંચ અગિયાર વધતા કેટલા? કે બે. આ આપેલું છે પણ આ શેમાં આપ્યું છે? ભાગમાં આપ્યું છે. કેટલામાં ભાગનું પાણી પીધું? એટલે કે પાંચ લીટરનું બે પંચમાંશમાં ભાગનું પીધું. ત્યારે તો આમાં તો આપણે ચોક્કસ મળ્યું કે પાંચ લીટર હતું એમાંથી બે લીટર છે કોણે પીધું? વિદ્યાએ પીધું હતું પાણી. તો હવે બીજો પ્રશ્ન આપ્યો આપણને એવો કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું? તો પેલા તો આપણે શું મેળવી લઈએ કે પ્રતાપે પીધેલું પાણી, પેલા તો આપણે એમ કહીશું બાકી વચેલું પાણી, બાકીનું પાણી કોણ પી ગયું? પ્રતાપે પીધું, પ્રતાપે પીધેલું પાણી. કેટલું હતું? તો કે પાંચ કુલ. એમાંથી બે વિદ્યાએ પીધું તો વૈધુ પ્રતાપ માટે ત્રણ લીટર. હવે આપણે ભાગ શોધવાનો છે. પ્રતાપે પીધેલું પાણી કુલ કેટલું હોય? તો કે પાંચ લીટર. એટલે કે એક આખો થઈ ગયો ભાગ. હવે ભાગ શોધવાનો તો નહીં, ભાગ બાદ કરવાનો. આખો આખા ભાગમાંથી જે પીધેલું પાણી હોય એને તમારે શું કરી નાખવાનો? બાદ કરી નાખવાના. શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. એટલે કે કુલ પાણી છે પાંચ લીટર, એટલે પાંચ લીટર આપણા માટે એક પૂરેપૂરો થઈ ગયો કે એક પૂરેપૂરું પાણી હતું. હવે એમાંથી વિદ્યાએ કેટલાના ભાગનું પી લીધું? તો કે બે પંચમાંશ ભાગનું પાણી પી લીધું હતું. અને બાકી બચેલું તો બાકી કેટલું બેચ્યું હતું? કેટલાના ભાગનું પાણી બેચ્યું હતું? તો કે બાકીનું આમાંથી બાદ કરો એક માટે, એટલે બાકી વધે એ બચેલું પાણી હોય. તો આનો બાદ બાકી કરો, બાદ બાકીમાં તમને ખબર જ છે કે સીધો આનો બાદ બાકી થાય નહીં. તો શું કરીશું? તો કે લસા લેવો પડે. હવે લસા વાળી રીત થોડી લાંબી થઈ જાય, તો એનાથી શોર્ટકટ રીત છે આપણે આની અંદર થોડી શીખવાડી. તે શું કરાયું હતું? તો કે સીધો આનો સાથે ગુણાકાર. આનો લસા પાંચ જ આવે તો પાંચ નો આની સાથે ગુણાકાર. પાંચ એકુ પાંચ, માઇનસ ના માઇનસ, આ બે ના બે, એમને અને આ પાંચ સીધો લસા તરીકે આવી જાય. હવે બાદ કરો, પાંચ માંથી બે જાય ત્રણ, ના છેદમાં પાંચ, માં ભાગનું પાણી પીધું. તો પ્રતાપે પીધેલું પાણી ત્રણ પંચમાંશ ભાગનું હતું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે સ્વાધ્યાય 2.2 કે જેમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા. ગુણાકાર શીખ્યા, ભાગાકાર હવે પછી આવશે. તો આ દરેક વિદ્યાર્થીઓને એકદમ સરળ જ છે અને આની અંદર આપણે જે હોમવર્ક આપેલું છે એ પણ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ કરવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.